સો ગુડ મોર્નિંગ. અને આજે છે 4 નવેમ્બર. સો એના જેટલા બી ઇમ્પુટ ક્વેશ્ચન નીકળતા હશે કરંટ અફેરમાંથી તે આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરીશું. અને આ છે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો જેનો જવાબ હું તમને વિડીયોના લાસ્ટમાં જણાવીશ. સો આ વિડીયોને લાસ્ટ તક જોવાનો આગ્રહ રાખશો. સો આનો પ્રથમ પ્રશ્ન શરૂ કરીએ. તો એનો પ્રથમ પ્રશ્ન છે, ટાઇટનમાં કોને IFFI 2019માં ગોલ્ડન જ્યુબલી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે? સો રજનીકાંતને IFFI 2019માં ગોલ્ડન જ્યુબલી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. મિત્રો, સો તાજેતરમાં 50મા ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ એટલે કે IFFIમાં રજનીકાંતને ગોલ્ડન જ્યુબલી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. અને આ ફેસ્ટિવલે 20-28 નવેમ્બર દરમિયાન ગોવામાં યોજાવાનો છે. સો તે બાદ તમારે યાદ રાખવી. અને રજનીકાંતની સાથે ફ્રાન્સના એક્ટ્રેસ ઇસાબેલ, તેઓને વિદેશી કલાકારોને આપવામાં આવતો લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. અને આ વખતનો ભારતનો પાર્ટનર રશિયા દેશ છે, તેવો તમારે યાદ રાખવાની છે. સો થોડું રિવિઝન કરીએ તો અગાઉને આપણે જોઈ ગયા કે નવાઝુદ્દીન સિદ્દીકીને વેલ્સ ખાતે યોજાયેલ કાર્ડિફ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ગોલ્ડન ડ્રેગન એવોર્ડ આપવામાં આવ્યો છે. અને અમિતાભ બચ્ચને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. સો ચારે એક્ટ્રેસ અને ચારે એવોર્ડને તમારે યાદ રાખવાના છે. સો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. સો સેકન્ડ ક્વેશ્ચન છે, તાજેતરમાં કયું શહેર UCCNનું સભ્ય બન્યું છે? UCCNનું સભ્ય બન્યું છે. સો મુંબઈ અને હૈદરાબાદ બંને UCCના સભ્ય બન્યા છે. સો તાજેતરમાં યુનેસ્કો દ્વારા મુંબઈ અને હૈદરાબાદને યુનેસ્કો સિટી નેચર માટે નામાંકિત કરવામાં આવ્યા છે. મિત્રો, સો મુંબઈને ફિલ્મો માટે અને હૈદરાબાદને પાક કલા એટલે કે જમવાની વાનગીઓ બનાવવા માટે ક્ષેત્રોમાં નામાંકિત કરવામાં આવ્યા છે. સો રિવિઝન કરીએ તો 2015માં જયપુરને ફાસ્ટ ટેક કેટેગરીમાં લોકકલા ક્ષેત્ર તેમજ વારાણસીને સંગીત ક્ષેત્ર, જયપુરને લોકકલા અને વારાણસીને સંગીત ક્ષેત્રમાં નામાંકિત કરવામાં આવ્યા હતા યુનેસ્કો દ્વારા જ. અને 2017માં ચેન્નાઈને ક્રિએટિવ શહેર તરીકે નામાંકિત કરવામાં આવ્યું હતું, તે બધું તમારે યાદ રાખવાની છે. અને આ વખતે 2019માં મુંબઈને ફિલ્મોમાં અને હૈદરાબાદને તેના જમવાની વાનગીઓ ક્ષેત્રમાં નામાંકિત કરવામાં આવ્યા છે. કોણ દ્વારા? યુનેસ્કો દ્વારા. યુનેસ્કોનું ફૂલ ફોર્મ પૂછી શકે છે. તો ફૂલ ફોર્મ શું થાય છે? તો ફૂલ ફોર્મ છે યુનાઇટેડ નેશન એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ ધ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, હેડક્વાર્ટર છે પેરિસ ફ્રાન્સમાં. તો બાકી તમે જોઈ શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સ્પેસ ટેકનોલોજી સેલની સ્થાપના કોણે કરી છે? જો તાજેતરમાં જ IIT દિલ્હી દ્વારા સ્પેસ ટેકનોલોજી સેલની સ્થાપના કરવામાં આવી છે. IIT ગુવાહાટી અને રોરકે દ્વારા પહેલેથી જ સ્પેસ ટેકનોલોજી સેલ સ્થાપિત કરવામાં આવ્યા છે. અને તાજેતરમાં જ IIT દિલ્હીમાં કરવામાં આવી છે. સો તાજેતરમાં IIT દિલ્હી ઇસરોની મદદથી પોતાની કેમ્પસમાં એક સ્પેસ ટેકનોલોજી સેલની સ્થાપના કરી છે, જેમાં સ્પેસ ટેકનોલોજીમાં રિસર્ચ કરવામાં આવશે. મિત્રો, સો મેં તમને કીધું પ્રમાણે IIT ગુવાહાટી અને રોરકે પહેલેથી સ્પેસ ટેકનોલોજી સેલની સ્થાપના કરી ચૂકી છે. સો ઇસરોના મદદથી સ્થાપના કરી છે. તો ઇસરોનું ફૂલ ફોર્મ શું થાય છે? ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, હેડક્વાર્ટર છે બેંગલુરુમાં, ફાઉન્ડર છે વિક્રમ સારાભાઈ, જેઓ અવકાશના પિતા કહેવામાં આવે છે. અને ફાઉન્ડેશન ક્યારે હતું? 15 ઓગસ્ટ 1979. ડાયરેક્ટર છે કૈલાસ વેડિવોસ સિવાન, જે તમે અહીં જોઈ રહ્યા છો. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. આગળ વધતા પહેલાં મિત્રો, અગર તમને અમારા વિડીયોથી થોડો બી બેનિફિટ થતો હોય થોડો બી, તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરશો. સો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ઇન્ટરનેશનલ સોલર એલાયન્સના બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. તો ક્યાં કરવામાં આવ્યું છે? અહીં ક્યાં લખતા ભૂલી ગયું છે. તો ક્યાં કરવામાં આવ્યું છે? સો નવી દિલ્હી ખાતે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સનું બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. મિત્રો, સો તાજેતરમાં નવી દિલ્હીમાં 30-31 ઓક્ટોબર રોજના ઇન્ટરનેશનલ સોલર એલાયન્સની બીજી નંબરની બેઠકનું આયોજન થઈ ગયું છે. સો તે બાબત તમારે યાદ રાખવાની છે. સો થોડુંક આપણે રિવિઝન કરીએ તો ઇન્ટરનેશનલ સોલર એલાયન્સના સભ્યો અહીં 83 સભ્યો થઈ ગયા છે, તે લખાતા ભૂલાઈ ગયું છે. સો તે બાબત તમારે યાદ રાખવાનું છે, કેટલી? 83 સભ્યો થઈ ચૂક્યા છે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સના. અને 2022 સુધીમાં નોન રિન્યુએબલ એનર્જીનું 450 ગીગાવોટનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, એટલી જનરેટ કરી નાખવાની છે. તે બાબત તમારે યાદ રાખવાની છે, 450 ગીગાવોટ
2022 સુધીમાં અને ઇન્ટરનેશનલ સોલર એલાયન્સની સ્થાપના ભારત અને ફ્રાન્સ બંને ભેગા મળીને કરેલી છે. સો તેનું હેડક્વાર્ટર ખૂબ જ આઈમ્પી છે, તે છે ગોરેગાંવ. તે બાદ યાદ રાખવાનું છે ગુરુગ્રામમાં થયેલું છે ફાઉન્ડેશન છે 2015માં. બાકી ડિટેલ્સ તમે જોઈ શકો છો. જોઈ નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કઈ કંપનીએ કોઓપરેટ એક્સલન્સ એવોર્ડની સન્માનથી કરવામાં આવી છે? તાજેતરમાં કઈ કંપનીને કોઓપરેટ એક્સલન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે? તો તે કંપની છે પેપ્સિકો ઇન્ડિયા. સો તાજેતરમાં પેપ્સિકો ઇન્ડિયા કંપનીને અમેરિકાના વિદેશ મંત્રી માઇકલ આર પોમ્પિયો દ્વારા આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે મિત્રો. સો આ તેમને એવોર્ડ કેમ મળ્યો છે પેપ્સિકોને? તો બીએ તેમાં બીએ ખૂબ જ ડિટેલ્સ નીકળી શકે. પ્રથમ છે જળ સંગ્રહ કાર્યક્રમના માધ્યમથી 17 અબજ લીટરથી વધારે પાણીનો બચાવ કર્યો છે. અને પાંચ અબજ લીટરથી વધુ પાણીની ભરપાઈ કરવા માટે આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. સો પેપ્સિકોની વાત આવી, સો પેપ્સિકોન એ ફાઉન્ડેશન 1898માં ઓગસ્ટ 28માં અને ફાઉન્ડર છે કોણે કર્યું? તો કેલેબેન બ્રાડમ અને હેડક્વાર્ટર છે હિરિસ્યોન ન્યુયોર્ક અને સીઓ તેના હાલમાં ચેન્જ થયા છે. કોણ છે? રામોન લાગવાર્ડ. અને તેમને અવોર્ડ જે મળ્યો છે તેમણે દર્શાવેલું છે કયો છે? કોઓપરેશન એક્સેલન્સ. પરંતુ તેનું આખું નામ છે 2019 સેક્રેટરી ઓફ ધ સ્ટેટ ઓફ અવોર્ડ ફોર ધ કોઓપરેશન એક્સેલન્સ. તે બધું તમારે યાદ રાખવાની છે અને પેપ્સિકોને મળ્યું છે. સો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. સો ન્યૂઝ ફટાફટ. સો તાજેતરમાં કયા દેશે COP25 શિખર સંમેલનનો યજમાની કરશે? સો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, કેમ કે આમાં બહુ વધારે સંખ્યાઓને મિત્રોને કન્ફ્યુઝન થશે. કેમ કે પહેલાં COP25 શિખર સંમેલન એ ચિલીમાં યોજાવાનું હતું મિત્રો, પરંતુ હવે તે બદલીને સ્પેનમાં થઈ ગયું છે. ક્યાં થયું છે? સ્પેનમાં. તો તે પણ તમારે યાદ રાખવાની છે. ત્યારબાદ છે તાજેતરમાં નોર્થ ઇસ્ટ બુક ફેરનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? સો નોર્થ ઇસ્ટ બુક ફેરનું ઉદ્ઘાટન એ આપણા વેંકૈયા નાયડુએ કર્યું છે, જેઓ આપણા ઉપરાષ્ટ્રપતિ છે. તેઓ જે તમે જોઈ રહ્યા છો તેઓએ કર્યું છે. અને ક્યાં કર્યું છે? તો અસમ ખાતે કરવામાં આવ્યું છે. અસમના ગુવાહાટીમાં કરવામાં આવ્યું છે. તે બધું તમારે યાદ રાખવાની છે. ત્યારબાદ છે તાજેતરમાં U23 ચેમ્પિયનશિપનો ગોલ્ડ મેડલ કોણે જીત્યું છે? તો પૂજા ગેહલોતે જીત્યું છે, જે તમે અહીં જોઈ રહ્યા છો, જે હાલમાં પણ આપણે ચર્ચા કરી ગયા છે. ત્યારબાદ છે તાજેતરમાં કયા ભગવાન રામ પર એક ડિજિટલ લાઇબ્રેરી બનાવવામાં આવશે? સો અયોધ્યા ખાતે ભગવાન રામ પર ડિજિટલ લાઇબ્રેરી બનાવવામાં આવશે, જે યુપી સરકારે હમણાં જ ઘોષણા કરી છે. તે પણ તમારે યાદ રાખવાની છે. સો આ છે અગાઉની પરીક્ષામાં પૂછાયેલ ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો. સો પ્રથમ પ્રશ્ન છે બુલંદ દરવાજાની ઇમારત ક્યાં આવેલી છે? તો તે તમને ખ્યાલ છે ફતેહપુર સિકરી. ક્યાં આવેલી છે? ફતેહપુર સિકરી આવેલી છે. ત્યારબાદ છે ગુજરાતમાં કયા શહેરને મહેલોનું શહેર ગણાવવામાં આવ્યું છે મિત્રો? સો વડોદરાને મહેલોનું શહેર ગણવામાં આવે છે ગુજરાતમાં. ત્યારબાદ છે હિમાલયનો પ્રવાસ કોના દ્વારા લખવામાં આવ્યો છે મિત્રો? સો હિમાલયનો પ્રવાસ આવે તો તમને આંખ બંધ કરીને કાકા સાહેબ કાલેકા લખવાનું જ છે. અને જો એમ પૂછે કે કશ્મીરનો પ્રવાસ કોના દ્વારા લખવામાં આવ્યો છે, તો કલાપી દ્વારા લખવામાં આવ્યો છે મિત્રો. તે ખૂબ જ અગત્ય, આ બંને ખૂબ જ અગત્યના નીકળે છે. કશ્મીર પૂછે તો K4K એટલે કલાપી, અને હિમાલય પૂછે તો કાકા સાહેબ કલેક્ટર, યાદ રાખવાનું છે મિત્રો. ત્યારબાદ છે પેનિસિલિનના શોધક કોણ છે મિત્રો? સો એલેક્ઝાન્ડર ફેલેમિંગ છે. ત્યારબાદ છે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કયા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું છે મિત્રો? સો 1974માં અસ્તિત્વમાં આવ્યું છે મિત્રો. તો આ પ્રશ્નમાં એટલી બધો યાદ રાખવાની, આ ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો છે. સો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને જરૂર ને જરૂર સબસ્ક્રાઈબ કરો, જેથી અમને આ નવા વિડીયો બનાવવાનો પ્રોત્સાહન તમારાથી મળે. સો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરશો. સો હેવ અ નાઇસ ડે મિત્રો.